સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે। શહેરના જિલ્લામાં મેઘમહેરથી 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેથી શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। જ્યારે પર્વત ગામમાંથી પસાર થતી મીઠી ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેર સાથે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે। જ્યારે કતારગામ રાંદેરને જોડતા કોઝવે ખાતે 6 મીટરની ભયજનક સપાટીથી ઉપરથી વહી રહ્યો છે। આ સાથે શહેરની તમામ ખાડીઓની સપાટીમાં પણ વધારો થયો છે। દરમિયાન આજે પર્વત ગામની ખાડી ઓવરફ્લો થઈ હતી, જેથી પાલિકાના યુસીડી વિભાગ અને સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં પાણી પ્રવેશ્યા હતા। આ સાથે આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા રીવોટર પંપ મૂકી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। પર્વત પાટિયા વિસ્તારના વીરદર્શન સોસાયટી, નારાયણનગર સોસાયટી, ગુરુકૃપા સહિતની અનેક સોસાયટીમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। બીજી તરફ સોસાયટીઓમાં ગટરના પાણી ઘરોમાં પ્રવેશતા લોકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। તો લિંબાયત વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। લિંબાયતના ખાડી કિનારે આવેલા ધાર્મિક સ્થળ સહિતના નહેરમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। રાજસ્થાન ઉપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 2 દિવસ સુરત જિલ્લાના કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતે કરી છે, જ્યારે 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેથી હાલ તંત્ર એલર્ટ પણ મુકાઈ જવા પામ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાડાજી, 24 ન્યૂઝ।